નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ઉભરાટ, દાતી, બોરસી, માછીવાડ, ઓજનલ, ઓંજલ, માછીવાડ, કૃષ્ણપુર અને ધોલાઈ બંદરના દરિયામાં કરંટ વધ્યો છે. દરિયામાં લોકો નહાતા નજરે ચઢ્યા, લોકો આવી પરિસ્થિતિમાં પણ જોખમ લેતા નજરે ચઢ્યા ત્યારે કૃષ્ણપુર અને ધોલાઈ બંદરના દરિયામાં પણ મોટા મોજા ઉછળી રહ્યા છે, છતાં પણ લોકોએ જોખમ ખેડ્યું. સંવાદદાતા નિલેશ ગામિત જોડાઈ ગયા છે. નિલેશ, નવસારીની અત્યારે શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? દરિયા કાંઠે કેટલાક લોકો પણ છે, સુરક્ષાને લઈને કોઈ વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો કે કેમ? શિવાની, સમગ્ર નવસારી જિલ્લાની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં, એટલે કે પર્યટન સ્થળો વિસ્તારમાં કેટલાક લોકો જોવા મળ્યા હતા, પરંતુ એમને હટાવી દેવામાં આવ્યા છે. હાલના તબક્કે નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારા પર જે કંઈક પોલીસ જવાનો છે તૈનાત કરી દેવામાં આવ્યા છે, અને નવસારી જિલ્લાનો જે કંઈક 52 કિલોમીટરનો દરિયા કિનારો છે, 52 કિલોમીટરના દરિયા કિનારા પર લાઇઝનિંગ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. સાથે ઉચ્ચ અધિકારીઓ, જેમાં ખાસ કરીને DDO, પ્રાંત અધિકારી અને મામલતદાર તથા ક્લાસ 1 અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પણ દરિયાકાંઠા વિસ્તારમાં ફર્યા છે અને દ્રશ્યો દેખાઈ રહ્યા છે. એ દ્રશ્યોમાં જે કંઈક મોજા પણ ઉછળી રહ્યા છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેને થોડું લોકોમાં ડરનો માહોલ પણ છે, પરંતુ સમગ્ર જે કંઈક સ્થિતિ છે એને પહોંચી વળવા માટે તંત્ર કામે લાગ્યું છે. NDRFની ટીમ પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે. વાત કરીશું નવસારીના પ્રાંત અધિકારી સાથે. વાત કરીશું, જાણી સાહેબ, કયા પ્રકારની તૈયારી ખાસ કરીને આપના દ્વારા કરવામાં આવી છે નવસારી જિલ્લાનો જે કંઈક દરિયાકાંઠો છે 52 કિલોમીટરનો, NDRFની ટીમો અને ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે, હવામાન વિભાગ સાથે કેવી રીતે લાઇઝનિંગ માં રહ્યા છે? નવસારી જિલ્લામાં કુલ 2 તાલુકાને એફેક્ટ થાય છે, જલાલપુર તાલુકો અને ગણદેવી તાલુકો. જલાલપુર તાલુકાના કુલ 14 ગામ આવે છે લાઇનઅપમાં, અને ગણદેવી તાલુકાના કુલ 2 ગામો આવે છે. આમ કુલ 16 ગામોની અંદર તમામ ગામોમાં ક્લાસ 1 અધિકારી નિમણૂક કરી દેવામાં આવી છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને બીજા અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ, તમામ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ થઈ અધિકારીઓની કામગીરી ત્યાં ગામે ઓલરેડી 2 દિવસથી ચાલુ થઈ ગઈ છે, અને જે કાચા ઘરો છે એનો સર્વે બી કરી લેવામાં આવ્યો છે, અને તેઓ લોકોનું શિફ્ટિંગ કોરોના ગાઈડલાઇન્સ અનુસાર ગોઠવી બી દેવામાં આવ્યું છે. બધા અધિકારીઓ અમારી સાથે અત્યારે બધા દરિયા કિનારાના ગામોમાં જ તૈનાત રહેવાના છે. સુરક્ષાની ખાસ કરીને કેવી વ્યવસ્થા, અને ખાસ કરીને NDRFની ટીમોને કઈ રીતે સર્વે વગેરે કરવામાં આવ્યો? સ્ટેટ ગવર્મેન્ટમાંથી નવસારી જિલ્લાને ઓલરેડી NDRFની ટીમ મળી ગયેલ છે. NDRFની ટીમ અત્યારે અમે જલાલપુર ફાયર સ્ટેશન સાથે પોસ્ટ કરેલી છે, કાલે એમની સાથે લાઇઝિંગ કરીને એમને બી લાઇનઅપ કરી દેવામાં આવશે. તો શિવાની, સમગ્ર જે નવસારી જિલ્લાનો ચિતાર છે એમાં 52 કિલોમીટરના દરિયા કિનારા પર સમગ્ર જે કંઈક સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે, અને જે કંઈક અધિકારીઓ છે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે, સુરક્ષા પણ તૈનાત કરી દેવામાં આવી છે. અને મહત્વની વાત એ છે કે દરિયામાં કરંટ વધ્યો છે, જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ રહી છે, અને વરસાદ પણ પડ્યો છે નવસારી જિલ્લામાં, જેને લઈને હવે જે કંઈક તાઉતે વાવાઝોડાની અસર નવસારી જિલ્લામાં વર્તાઈ રહી છે. શિવાની. બિલકુલ નિલેશ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહેશું. તો તાઉતે વાવાઝોડાની નવસારીમાં અસર દેખાઈ રહી છે, સ્થાનીય તંત્ર અત્યારે સજ્જ છે, અને કઈ રીતે હવે સ્થળાંતરથી લઈને જે બચાવ કામગીરી તેને લઈને પણ ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. કૃષ્ણપુર અને ધોલાઈ બંદરના દરિયામાં કરંટ વધ્યો છે.